वेलकम टू एज्यू गढ़वी विद्यार्थी मित्रों हूँ छू अरविंद गढ़वी मित्रों आ वीडियो में आप चर्चा करवानी छे सामाजिक विज्ञान सामाजिक विज्ञान की अंदर आपणे मेक्सिमम मार्क्स कई रीते लावी शकीए बोर्ड की परीक्षा में अथवा आपणे एम कही सकीए कि सामाजिक विज्ञान की अंदर कोई विद्यार्थी ने मात्र पास थवू छे तो ये टूंका गाळा की अंदर पास कई रीते थई शके अथवा आपणे एम कही सकीए कि एसएस की अंदर तैयारी माटे आपणुं आयोजन केवुं होवुं जोईए प्लानिंग केवी होवी जोईए एनी आपणे चर्चा करवानी छे ए शौख पण पूरा थशे ए इरादा पण पूरा थशे तू मेहनत तो कर राते जोयेला सपना पण पूरा थशे माटे तमारे तमारा सपना पूरा करवा माटे आज थी तैयारी लागी जवानुं छे अने आळसनो त्याग करो ऊंघनो त्याग करो बस मेहनत मेहनत अने मेहनत तो विद्यार्थी मित्रों आपणे शुरुआत करीए एसएस नी अंदर आपणे कई रीते मेक्सिमम मार्क्स लावी शकीए तो सौप्रथम आपणे वात करीए कि बोर्ड में पास थवा शुं करवुं આપણે પાસિંગ માર્ક્સ તમારે લાવવા છે તો એના માટે આપણે કયા ચેપ્ટર કરીએ તો માત્ર પાસ જ થઈએ પછી વાત કરીએ કે બોર્ડની પરીક્ષા નજીક છે એટલે હવે તો જાગો અને હવે તમારે જાગવું જ પડશે ફક્ત કેટલા દિવસ બાકી 100 દિવસ બાકી વિદ્યાર્થી મિત્રો 6 વિષય છે આપણા એક વિષયની તૈયારી માટે તમારી પાસે 15 દિવસ છે તો આ 15 દિવસમાં એક સબ્જેક્ટ કઈ રીતે તૈયાર કરવો એના માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે હવે આપણે શરૂઆત કરીએ સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ એની અંદર તમારે પાસ થવા માટે શરૂઆત ક્યાંથી કરવી કારણ કે કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરવી તો હોય પણ એ ક્યાંથી કરવી એ પ્રશ્ન આવે ને ત્યાં આપણે અટકતા હોઈએ છીએ તો વાત કરીએ કે સામાજિક વિજ્ઞાનની જો તમે તૈયારીની શરૂઆત જ કરતા હોય હજી 3 મહિના છે હજી ધારશો તો 80માંથી 80 ગુણ આવશે પણ એના માટે તમારે શરૂઆત ક્યાંથી કરવી તો વિદ્યાર્થી મિત્રો તમે શરૂઆત વિભાગ ડી થી કરો વિભાગ ડી જે છે એનાથી શરૂઆત કરશો તો તમારા 20 ગુણ જે છે એ પાકા થઈ જશે પ્રથમ તમારે વિભાગ ડી માટે કયું ચેપ્ટર કરવાનું છે 5મું અને 10મું વિભાગ ડીમાં માત્ર 2 જ ચેપ્ટર તમારે કરવાના છે એક 5મું ચેપ્ટર જેમાંથી કેટલા પ્રશ્ન આવશે 2 પ્રશ્ન આવશે બીજું 10મું ચેપ્ટર જેમાંથી કેટલા પ્રશ્ન આવશે 2 પ્રશ્ન ટોટલ બોર્ડની અંદર તમારે 4 પ્રશ્નો લખવાના હશે વિભાગ ડીમાં અને જનરલ ગુણ છે એટલા માટે 5મા ચેપ્ટરના તમે 2 પ્રશ્ન લખી નાખો 10મા ચેપ્ટરના 2 પ્રશ્ન લખી નાખો તો 4 પ્રશ્નો તમારા વિભાગ ડીમાં લખાઈ જાય એટલે 4એ 4ના તમારા ગુણ મળી જાય અને બીજું 5 માર્કનો આવશે નકશો તો શરૂઆત તમારે કરવી હોય તો આ બંને ચેપ્ટર કરી લો તો વિભાગ ડી જે છે એ તમારો કમ્પ્લીટ થઈ જાય પણ તમને એમ છે કે ના હજી એક ચેપ્ટર મારે કરવું હોય તો કયું લેવું તો એ 17મું ચેપ્ટર કરી નાખો તો વિભાગ ડીમાં માત્ર 3 ચેપ્ટર કરો તો તમારે 20માંથી 20 ગુણ આરામથી મળી જશે 5મા ચેપ્ટરની અંદર આપણે ગણીએ તો મિનિમમ 7 કે 8 જ પ્રશ્ન છે 10મા ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો મિનિમમ 10 પ્રશ્ન છે તો તમે શું કરો કે ડેલીના 3 પ્રશ્ન તૈયાર કરો દરરોજ 3 પ્રશ્ન તમે તૈયાર કરશો તો 3 દિવસમાં 1 ચેપ્ટર પૂરું થાય બરાબર તો 6 દિવસની અંદર વિભાગ ડી તમારો કમ્પ્લીટ થઈ જાય પણ રોજ 3 પ્રશ્ન તો તમારે ફરજિયાત કરવા પડે એટલે આજથી આયોજન બનાવો ડેલીના કેટલા પ્રશ્ન કરવાના એસએસની અંદર 3 6 દિવસમાં વિભાગ ડી કમ્પ્લીટ હવે આપણે વાત કરીએ વિભાગ સી જે છે એની તૈયારી કઈ રીતે કરવાની એટલે વિભાગ સીની અંદર જે 18 માર્ક છે એ કઈ રીતે મેળવવા એની વાત કરીએ મિત્રો વિભાગ સી જે છે એની અંદર 18 માર્ક્સ તમારે ટોટલ પ્રશ્નો બોર્ડની અંદર 6 લખવાના હશે અને 6 પ્રશ્ન આપણા પરફેક્ટ સાચા પડે અને 18 ગુણ મળી જાય એના માટે આપણે શરૂઆત ક્યાંથી કરવી તો વિભાગ સીની શરૂઆત તમે 3જા ચેપ્ટરથી કરો 3જું ચેપ્ટર જે છે એની અંદરથી 2 પ્રશ્ન આવવાના છે ત્યારબાદ 8મું ચેપ્ટર કરી નાખો જેમાંથી 2 પ્રશ્ન આવશે ત્યારબાદ 18મું ચેપ્ટર કરી નાખો જેમાંથી 2 પ્રશ્ન આવશે તો ટોટલ 6 પ્રશ્ન થઈ ગયા તો પછી આપણો વિભાગ સી જે છે એ પૂરો થઈ ગયો કેટલા ચેપ્ટર કરવાના 3જું 8મું અને 18મું વધારાના કોઈ ચેપ્ટર તમારે કરવા હોય તો 4થું 19 અને 16 અને જો વધારાના ના થાય તો આ 3 ચેપ્ટર તો તમારે કરવા જ પડશે તો વિભાગ સીની પણ આપણે ગણતરી એવી રાખીએ મિનિમમ 10 દિવસની અંદર તમારો કમ્પ્લીટ થઈ જાય એટલે 16 દિવસની અંદર વિભાગ ડી કમ્પ્લીટ થાય અને સી બંને પૂરા થઈ જાય તો હવે તમારે વિચારવાનું કે બોર્ડની તૈયારી કરવી એ હવે બહુ ઈઝી થઈ ગઈ છે કારણ કે જનરલ ગુણ જે બોર્ડે જાહેર કરી બ્લુ પ્રિન્ટ એના આધારિત આપણે જોઈએ તો બહુ સરળ થઈ ગયું છે એટલે હવે તમે કઈ રીતે મેક્સિમમ માર્ક્સ મેળવી શકો એના માટે તમારે આ આયોજન જે આ બ્લુ પ્રિન્ટ જે છે એને ફોલો કરવી પડશે
હવે આપણે વાત કરીએ વિભાગ બી ની વાત કરીએ. વિભાગ બી ની અંદર તમે જુઓ તો તમારે 9 પ્રશ્ન ટોટલ લખવાના હશે બોર્ડમાં અને દરેક પ્રશ્નના 2 ગુણ હશે. તો આ 9 એ 9 પ્રશ્ન તમારા સાચા પડે એટલા માટે કયા ચેપ્ટરથી શરૂઆત કરવી? તો પ્રથમ લઈ લો, પ્રથમ જે પહેલું ચેપ્ટર છે એ કરી નાખો જેમાંથી 2 પ્રશ્ન આવશે. ત્યારબાદ બીજું ચેપ્ટર જેના 2 પ્રશ્ન આવશે, છઠ્ઠું ચેપ્ટર જેમાંથી 2 પ્રશ્ન આવશે, ત્યારબાદ 12મું ચેપ્ટર જેમાંથી 2 અને 20મું ચેપ્ટર જેમાંથી 2 પ્રશ્ન આવવાના, અને વધારાનું કોઈ ચેપ્ટર કરવું હોય તો 9મું. પણ મુખ્ય 5 ચેપ્ટર તો તમારે કરવા જ પડશે. 5 ચેપ્ટર તમે કરો તો વિભાગ બી મિનિમમ 20 દિવસ થાય. મિનિમમ કેટલા? 20 દિવસ થાય તૈયાર કરતા. તો તમારા જે વિભાગ ડીના 18 માર્ક છે એ કમ્પ્લીટ આવી જાય. જનરલ ગુણના કારણે 2 પ્રશ્ન લખો, બંનેના માર્ક્સ તમારે મળશે. પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાયા, બંનેના માર્ક્સ મળી જાય. બીજા ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્ન પૂછાયા, બંનેના માર્ક્સ મળી જાય. એટલે ટોટલ આપણે પ્રશ્નોની ગણતરી કરીએ તો 2, 4, 6, 8 અને 10 તમારે લખવાના. કેટલા? 9. 10 પ્રશ્નો 5 ચેપ્ટરમાંથી આવવાના છે. તો હવે તમે એ પ્રકારનું આયોજન કરો, પ્રથમ વિભાગ ડી, ત્યારબાદ વિભાગ સી, ત્યારબાદ વિભાગ બી તૈયાર કરો, અને લાસ્ટની અંદર વિભાગ એ જે છે એ તૈયાર કરો. વિભાગ એનું એનાલિસિસ કરવાનું બાકી છે, એ અમે ટૂંક સમયની અંદર એનું પણ એનાલિસિસ કરીને મૂકીશું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને અન્યને મદદ મળી રહે અને અમે પણ તમારા માટે જેટલી બને અમારાથી એટલી મદદ અમે કરશું. અને આવનારા સમયમાં આઈએમપી પ્રશ્નો પણ મૂકીશું જે 100% બોર્ડમાં આવશે અને એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. માટે હવે ઊંઘવાનું બંધ કરો, કારણ કે સબ જાગ રહે તું સોતા રહે, કિસ્મત કે મારે રોતા રહે, સબ જાગ રહે તું સોતા રહે. એટલે આપણે જાગી જવાનું છે અને પૂરા દિલથી મહેનત કરવાની છે. થેન્ક યુ વેરી મચ.